हेलो नमस्कार विद्यार्थी मित्रों, स्टैंडर्ड गणितना विद्यार्थी हो बराबर। जो विद्यार्थी स्टैंडर्ड मैथ्स नु पेपर आपवालो छे बोर्ड परीक्षा में, बेजिक मैथ्स माटे सेक्शन ए बी सी डी बधाना वीडियो अवेलेबल छे, तो ये विद्यार्थी जोई लेजो। स्टैंडर्ड मैथ्स का विद्यार्थियों ने विभागीय ने बी आपणे अगाउ चर्चा करी गई छे। आजना वीडियो ત્રણ માર્ક્સનો પ્રશ્ન છે એટલે થોડું તમને સ્ટેપ એની અંદર વધારે, જો અઘરું નહીં કહેતો સ્ટેપ થોડા વધારે જશે બસ, બાકી બે માર્ક્સમાં તમે જે પ્રશ્નો ભણતા હતા એ વાત છે। ચલો 40મો પ્રશ્નમાં, એક મોટર બોટની 7 પાળીમાં ઝડપ 18 કિલોમીટર પર કલાક, 24 કિલોમીટર હતા પ્રવાહની સામી દિશામાં કાપવા લાગે। જુઓ સામેની દિશામાં ચાલ, પ્લસ આવે માઇનસ આવે તમને ખ્યાલ હોવું જોઈએ, વિરુદ્ધ દિશામાં હોય તો શું આવે બરાબર, સામી દિશામાં હોય તો શું આવે તમને મગજમાં ક્લિયર હોવું જોઈએ। પ્રવાહની દિશામાં તેટલું જ અંતર કાપતા લાગતો સમય કરતાં 1 કલાક વધુ હોય તો પ્રવાહની ઝડપ શોધવાની છે કિલોમીટર પર કલાકમાં આવશે બરાબર એ ઝડપ। ચલો 41મો પ્રશ્ન તમને આવડવો જોઈએ, સાદુરૂપ છે, પૂર્ણવર્ગની રીતથી મેળવવાના છે, એના બીજ 4x² પ્લસ 4√3x પ્લસ 3 = 0, ભાઈ નિત્ય સમ આપેલો છે તો આ પણ આવડવો જોઈએ બરાબર। ના આવડે તો એટલી ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે હું પહેલાં પણ કહું છું, હજી પણ કહું છું, મેઇન વસ્તુ છે પહેલું તો તમને દ્વિઘાત સમીકરણના દાખલા હોય, પછી આંકડાશાસ્ત્રનું યુનિટ હોય, પછી સંભાવનાનું યુનિટ હોય, આટલા ક્વેશ્ચન તો ખાસ તૈયાર કરી દેજો, અને સ્ટાન્ડર્ડ મેથ્સના વિદ્યાર્થીઓ જે છે એ ઇઝીલી માર્ક્સ કવર કરી લેશે, વાંધો નહીં આવે। ત્યારબાદ 43નંબરનો જે ક્વેશ્ચન છે બરાબર, એની અંદર તમારે સાબિત કરવાનો છે, બેઝિક મેથ્સના વિદ્યાર્થીઓને પણ આ પ્રશ્ન પૂછાય છે, સ્ટાન્ડર્ડ મેથ્સના વિદ્યાર્થીઓ માટે પણ આ પ્રશ્ન આઈએમપી છે, કારણ કે પ્રમેય તો બધામાં આવવાના જ છે, એ ભાઈ બેઝિકનું પેપર હોય કે ભાઈ સ્ટાન્ડર્ડનું હોય બરાબર, પ્રમેય રચના તો સેમ જ આવશે કે વર્તુળના કોઈ બિંદુએ દોરેલા સ્પર્શક સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યાને લંબ હોય છે સાબિત કરો બરાબર। બેઝિક ગણિતમાં પણ આ પ્રશ્ન પૂછાતો, એટલે ખાસ બંને વિદ્યાર્થી આ પ્રશ્ન તો કરી જ દેજો, પૂછાશે 100%। 44મો પ્રશ્ન છે, તમને આકૃતિ આપી છે બરાબર, ચોરસના બાકીના ભાગનું અહીં તમારે ક્ષેત્રફળ શોધવાનું છે। ચલો 45મો પ્રશ્ન જે છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, હું તમને સમજાવું છું કે એક તંબુનો આકાર નળાકાર ઉપર શંકુ ગોઠવ્યો, એટલે આ આટલો ભાગ નળાકાર હતો એની ઉપર આ શંકુ ગોઠવેલ છે। ચલો આગળ વાંચીએ, જો નળાકાર ભારાની ઊંચાઈ અને વ્યાસ અનુક્રમે 2.1 મીટર અને 4 મીટર, તો 2.1 4 મીટર, ઉપરના ભાગ 2.8 મીટર બરાબર, કેનવાસનો ભાવ 500 રૂપિયા પ્રતિ મીટર સ્ક્વેર છે, એટલે 1 મીટર² બરાબર 500 રૂપિયા, તો આ માટે વપરાતા કેનવાસની કિંમત પણ શોધો બરાબર, તો કેટલો કેનવાસ વપરાશે, તાંબાના તળિયાના કેનવાસથી ઢાંકવામાં આવતા નથી તે ધ્યાનમાં લેવું બરાબર, તો અહીં એક તમને કન્ડિશન આપી છે ધ્યાનમાં લેવાની, 6 સેમી 8 સેમી 10 સેમી ત્રિજ્યાવાળા ધાતુના ગોળાના જે એનો આગળનો જે એક મોટો નક્કર ગોળો લગાડે, એટલે એના આગળના ભાગે નક્કર ગોળો છે, તો આ રીતે બનતા ગોળાની ત્રિજ્યા શું થશે એ શોધવાની છે। હવે વિદ્યાર્થી મિત્રો, આગળ મેં તમને કીધું એ તમને ચોપડીમાં એના એ રીતના દાખલા આપેલા છે, એટલે અઘરા નથી, ખાલી રીત સમજો, એનો એક દાખલો તમે કેલ્ક્યુલેટ કરશો તો તમને ઇઝી પડશે બરાબર, તમે કમેન્ટ કરજો આપણે એની પણ તમને મહેનત કરાવીશું। સેક્શન ડીની અંદર 4 ગુણના પ્રશ્નો છે, કોઈ પણ 5 પ્રશ્નો લખવાના છે,
એટલે કે ટોટલ 20 માર્ક્સ તમને અહીં મળવા પાત્ર છે. પહેલો પ્રશ્ન પ્રમેય હશે, બરાબર. પ્રમેય મેં ફરીથી કહું છું, બેઝિક ગણિત અને સ્ટાન્ડર્ડ ગણિત પ્રમેય તો મોસ્ટ ઓફ જેટલા બી છે બંને વિદ્યાર્થીઓ તૈયાર કરી જ નાખવાના. સ્ટાન્ડર્ડ ગણિત, બેઝિક ગણિતના વિદ્યાર્થીઓને સપ્રમાણતાનો પ્રમેય, પાયથાગોરસનો પ્રમેય એટલા ઇઝી પ્રમેય પૂછાય. સ્ટાન્ડર્ડ ગણિતના વિદ્યાર્થી માટે થોડું અપગ્રેડ થાય, બરાબર. બે સમરૂપ ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર તેમની અનુરૂપ બાજુના ગુણોત્તરના વર્ગ બરાબર હોય છે, આ સાબિત કરો, આ તો આવડવું જ જોઈએ. પછી 48મો પ્રશ્ન છે, જેની અંદર તમને અહીંયા સેમ જ કીધું છે કે ત્રિકોણમાં જો કોઈ એક બાજુનો વર્ગ બાકીની બે બાજુનો વર્ગને સરવાળા બરાબર હોય તો પહેલી બાજુ ઊંચાઈ બરાબર અને એની પહોળાઈ, આ ચોપડીનો જ દાખલો છે, ઇઝીલી ખ્યાલ આવી જશે. ત્યારબાદ 50મો પ્રશ્ન છે, જેની અંદર વહાણ વચ્ચેનું અંતર છે. મેં હમણાં પણ કીધું વહાણ સામેની બાજુ આવે તો પ્લસ માઇનસ શું લેવાનું એ ખાસ ધ્યાન રાખજો, ઓકે. ચલો બંગડી, આ 52મો પ્રશ્ન બી વર્તન દોરવાની છે. 53મો પ્રશ્ન છે, એની અંદર